तो भाइयों और बहनों सब्सक्राइब मारो। कबीर तना जने भंडारो की धोई भाई यदि मावे मावे राखी नहीं मना ए बोला नाना वापरता नटव पत कराड़ पण कोई तो यामा कोई पो नर पत कराड़ पण सेन ने करवाई सजा केदी धर्म नी राखवा धजा नाई रे बिनो तो नटवर यदि धर्म नी राखवा दुदा ओलो नाई रे बिनो तो नटवर कोई पो नरपत कराड़ ने सेन ने करवा सजा तेज धर्म नी राखवा दजा जरे जरे संतो नी माथे संकट आव्या छे ત્યારે ધર્મને અબાધ રાખવા અખિલ બ્રહ્માંડનો માલિક આ ધરતીના પટમાંથી આવ્યો છે, કોઈ ને કોઈ સ્વરૂપે આવ્યો છે। એવા ભક્ત હૃદયની મારે આપની શું વાત કરવી છે। વેદ પુરાણોએ સંતોનો જે મહિમા વર્ણવ્યો છે એવા ભક્તની મારે વાત કરવી છે અને પરમાત્માએ જે ભક્તોની લાજ રાખી, કારણ કે હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી, જાણી જેની સુરતા સાંભળ્યા ને સાથ વધે વેદવાની। પરમાત્માનું ભજન કરતા કરતા કોઈની ઇજ્જત ગઈ હોય, કોઈની લાજ ગઈ હોય, હું હજી સુધી પરમાત્માએ બનવા નથી દીધું, લાજનો રાખનહારો છે એવા ભક્ત હૃદયની મારે વાત કરવી છે। મધ્યપ્રદેશના બાજુના બુંદેલખંડના બાંધવગઢ નામનું નગર અને બાંધવગઢ નગરની માલિકોર વીરસિંહજી નામના રાજપૂત રાજ કરે, પ્રજાવત્સલ રાજવી। આ નગરમાં એક સેન નામના નાઈ રહીએ, નાઈ નામ હજામ વાણંદ અજ્ઞાતિ, નામ સેન જ્ઞાતિય વાણંદ, પણ રાજના વાણંદ, રાજનું કામકાજ કરે, મહારાજાની સેવા કરે, હજામત કરે, બાલદાટી કરે, એને ચંપી કરે, એને માલિશ કરે, દરરોજને માટે રાજની માલિક પર જઈ અને પોતાનો સેવા કરવાનો ક્રમ, એ મહારાજની સેવા કરી અને પછી પોતાની હાટડીએ આવે, આખા દિવસમાં જે કંઈ મળે એની માલિકોરી સંતોષ માને, કોઈ દિવસ કોઈના હમો હાથ લાંબો ન કરે આવો પરમ સંતોષી આત્મા। અને હકીકત છે, વૈરાગ્ય વિનાની જગતમાં કોઈ દી શાંતિ ન હોય અને સંતોષ વિનાનું જગતના પટમાંથી કોઈ દી સુખ ન હોય। જ્યાં સુધી વૈરાગ્ય ન આવે ત્યાં સુધી શાંતિ ન આવે, જ્યાં સુધી સંતોષ ન આવે ત્યાં સુધી આ દુનિયાના પટમાંથી કોઈ દી સુખ ન આવે। સંતોષી જેવો પરમ સુખી આ જગતના પટમાંથી કોઈ છે જ નહીં। આવા પરમ સુખી પરમ સંતોષી એ રાજ પરિવારના ચાકર એવા સેન નાય રાજાની સેવા કરે, ભક્તિની માલિકો જીવન ગાળે, ભક્ત કોટી આત્મા છે એમાં। એક દિવસ ઓચિંતાનું મહારાજાને કોઈ બીજા રાજ્યમાં કામકાજ અર્થે જવાનું થયું કે રાત્રે સમાચાર આવ્યા છે, ઓચિંતાનું વહેલું સવારે જવાનું થયું। ભગતનો નિયમ હતો સવારમાં તારા દેખાતા હોય એવા સમયે ઉઠી જાય, બ્રહ્મુહૂર્તની અંદર ઉઠી જાય, સ્નાન ધ્યાન કરી પરમાત્માની સેવા પૂજા કરવા માટે થઈને બેસી જાય। અહીં ભગત છે એ પરમાત્માને કાળિયા ઠાકોરની સેવા કરવા માટે થઈને બેઠા છે। આ બાજુથી
રાજા એ માણસો ને રવાના કર્યા છે, મારે ઉતાવળે જવું છે, અને નાયસેન ને કયો આવી જાય, માણસો બોલાવા એવા છે. ત્યારે ભંડારી એટલું કીધું છે, નાયસેન ના ઘરના એટલું કીધું છે, ભગત પૂજામાં બેઠા છે, હમણાં ઉઠી ને એટલે હું મોકલું. હો રાજાને આવી અને સમાચાર દીધા, ભગત પૂજા કરે છે, લેકિન મારે ઉતાવળ છે જવાનું, બહુ મોડું થાય, તમે જલ્દી બોલાવો. પાછા માણસો આવ્યા, પાછો એ જ જવાબ. ત્રીજી વખત રાજાએ કીધું, મારે અતિ ઉતાવળ છે. પછી જે માણસો આવતા થયા, પણ આછા પહેરે લુગડા, વાતું કરે અજબ, રાજાઓના મન રીઝવવા, પછી ગોલાં કરે ગજબ, અહીં તો આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ. હે રાજા નો તપ્યો હોય એના કરતા શિયાર ગણા તપ્યા હોય હોય. હા, નીકળ્યા ભાઈ કાળજળ, હાથમાં ખુલી તલવાર, અંદરો અંદર ચર્ચા કરતા હતા, હવે ભગત નો આવે ને તો ભગત ને ઢેડીને લઈ આવો. એ અંદરો અંદર ચર્ચા કરતા હતા કે હવે જો ભંડારી એમ કે પૂજામાં બેઠા છે તો ભગત ને ઢેડી અને લઈ આવી, આપણે કેટલાક ધક્કા ખાવા છે. આ ચર્ચા પરમબ્રહ્મ પરમાત્માના કાનમાંથી ટકરાણી, એને શું કરે, હાય 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 હાય, મારા ભગતને આગળિયા ઢળીને લઈ જાય, આ બજારની માલિકને અપમાન કરીને લઈ જાય. અને ભાઈ આવ્યો નાઈનું વેશ ધારણ કરીને, હાથની માલિકને પેટીને, શું દયાનો સાગર છે, હે શું કૃપાળુ હોય છે, બહેનો નાયો, આ બેહુ નાઈ બહેન, આ બેહુ સેન બહેનો. અને આવ્યો ભાઈ, રાજાની અજામત કરી, બાલ દાઢી કર્યા, એને માલિશ કરી, એને ચંપી કરી, એને નવડાવ્યા ધોવડાવ્યા, એને શણગાર સજાવ્યા, એ મહારાજાને તૈયાર કરી, નાયસેન નીકળી ગયા. કે નાયસેનના રૂપમાં પરમબ્રહ્મ પરમાત્મા નીકળી ગયો. આ પૂજા વિધિ પૂરી થઈ છે, ભંડારીએ કીધું હશે, અને નાયસેન પેટી લઈને હાલતા થયા છે. એ બરોબર રાજના દરવાજાની અંદર પ્રવેશ કર્યો, એટલે દરવાને એટલું કીધું, કેમ નાયસેન કઈ ભૂલી ગયા, પાછા કેમ વળ્યા? અરે ભાઈ, હું ક્યાં પાછો વળ્યો, હજી તું આયલો આવું છું. અરે તમારું મગજ ખાઈ ગયું કે હું, તમે હજી હમણાં ગયા, માણસો તમને બોલાવા આવ્યા, એના ભેડા તમે આવ્યા, તમે મહારાજાની સેવા કરી આગળી ગયા, એટલી ઘડીમાં પાછા આવ્યા હું, હા તમે હમણાં ગયા. એ નાયસેન પેટી લઈને અંદર દાખલ થયા, નાય મહારાજા તૈયાર થઈ રાજમહેલના પગથિયા નીચે ઉતર્યા અને હાથ જોડીને એટલું કીધું, નાયસેન મહારાજ મારાથી મોડું થઈ ગયું, મને રાતે કહી દીધું હોત ને તો વહેલો ઉઠીને ઠાકોરજીની સેવા કરી લે, આપે મને રાતે કંઈ જાણ કરી નહીં, હું પૂજામાં બેઠો હતો, માણસોને બે ત્રણ વખત ધક્કા થયા, મને મારા ઘરના આ બધી વાત કરી છે. અને ત્યારે બુંદેલખંડના રાજવીએ એટલું કીધું હતું, નાયસેન શું વાત કરો છો, કેમ કે તમે હમણાં આવ્યા હતા, અમારી અજામત કરી ગયા, અમારી માલિશ કરી ગયા, અમારી દાઢી કરી ગયા, આ મને તમે નવડાવી ગયા, હું આવ્યો તો હા તમે હમણાં આવ્યા હતા, હમણાં જ તમે અહીંથી ગયા. અને મધ્યપ્રદેશના ચોકની માલિક ઉભી અને એની પેટીનો ઘા કરીને એટલું કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, આટલી હૈદુંધી આવ્યો, એક 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 પ્રાકૃત રાજાની સેવા કરવા આવ્યો, એક પ્રાકૃત મનુષ્યની હજામત કરવા આવ્યો, એક પાકરુ રાજાની ચંપી કરવા આવ્યો, કદાચ ને મને મારી નાખો તો અહીં ક્યાં ખંડ રખું રહી જતું, મારા માટે થઈને આ વેશ લીધો. પેટીનો ઘા કરી અને પરમાત્માના ચરણની માલિકન મસ્તક નમાવી દીધું. આ હિન્દુસ્તાનના જે સંતો શું વાતો કરીએ મિત્રો, કવિ તો એમ કે છે, કૈસે ના સમય ને સાચવો સાંભળા, અને કૃષ્ણ દી કબીર ના કાજ કીધા, અનાગર નરસિંહ ને નવાજો નાથજી, અને હરી તે હતો હથિહાર દીધા, તો ન ગુણો ધાય નહીં નાથજી નાટવાર, અણપુદર ને ભજો ભગવાદ ભાવે, કવિ લખણ સિંહ કહે સુણ રણ મલ સતાણ, એ વાલા ને ભજે મય કોટ પાવે, ન ગુણો થાય નહીં નાથજી નાટવર, ભગત ને ભજો ભગવાદ ભાવે. એક વખત નામ લેવાઈ જાય તો કવિ લાખણ સિંહ કહે સુણ રણમલ સતણ, આ તો વાલાને ભજે વૈકુંઠ પાવે, એક વખત બગાસુ ખાતા નામ લેવાઈ જાય, તેને ચોપડે નોંધ કરી લઈએ. આ અખિલ બ્રહ્માંડના માલિકનું એક સદન નામનું કસાય ભજન કરે, જન્મ તો કસાય ને ઘીરે થયો હતો, જન્મ તો ઇન્સાની વચ્ચે થયો હતો, જે અખાદ વેચાતું હતું એવા કુટુંબમાં જન્મ થયો હતો, પણ ભગત બીજ પલટે નહીં, ભલે યુગો ને જાય અનંત, ઉચ્ચ નીચ ઘેરે અવતરે, તો આખર સંત નો સંત, એ તો ભગત બીજ પલટે નહીં, આ તો યુગો ને જાય અનંત. હતક વર્ષની ઉંમર થઈ છે, ફળિયામાં હિંસા થતી હોય, પશુ કપાતા હોય, ગમતું નહીં, પણ બાપનો ધંધો છે, બાપ કરે છે, એમાં હતક વર્ષની ઉંમર થઈ છે, અને બાપનો અવસાન થયું,
ઘરની જવાબદારી પોતાની માથે આવી પડી. પણ સદનાએ વિચાર કર્યો કે બાપનો ધંધો છે એટલે કરવા હાટડીએ બેહવું જોઈએ, માંસ તો વેચવું જોઈએ, અખાદ વેચવું જોઈએ, પણ આ હાથેથી કોઈ દિવસ હું હિંસા નહીં કરું, બીજા કસાઈની ત્યાંથી તૈયાર લઈ આવી અને વેચીશ. મારા ભાગમાં હશે એ મનમાં વિચાર છે. બીજા ત્યાંથી તૈયાર લઈ આવે અને એ બાપનો ધંધો કરે, કુટુંબનું ગુજરાન ચલાવે, પણ આત્મા હશે અલૌકિક. કોઈ પણ સાધુ સંત નીકળે એટલે હામો ધોડીને બે હાથ જોડીને એમ કહે કે મારી હાટડીએ જરાક બેસો ને, આસન પાથરી દઈએ, કંઈક સત્સંગ કરો ને. કોક કોક સંતો આવે, કહાયની હાટડીએ તો કોણ આવે, બેહવા કોણ તૈયાર થાય, જે અખાદ વેચાય છે ત્યાં તો કોણ બેસે. એમાં એક દિવસ એક સંત નીકળ્યાશે, સદન આડો ફેરવશે, હાથી વિનંતી કરે છે, જોડીને હાથ જોડી વિનંતી કરી છે કે મારે મારી મારી આ હોટલીએ થોડીક વાર બેસો ને, કથરો નાખી દીધો છે. સંતે આમ ત્યાં નજર કરી, રાજવાની માલિકો પરમબ્રહ્મ પરમાત્માની મૂર્તિ જોઈ, જે તોરવા માટે થઈને પથ્થર રાખ્યો હતો ને, માંસ તોરવા માટેનો જે પથ્થર હતો ને શાલિગ્રામ હતો. સંતની નજર પડી, ગયો ઓહો, મારો કાળિયો ઠાકર આય ત્યાદવામાં એના હામું માંસ જો ખાય. આસન લીધું અને કીધું, ભાઈ હું તારે સત્સંગ કરું, બે પરમાત્માની વાતો કરું, પણ મારા ભજન પૂરા થાય ને પછી હું માગું તારે મને આપવું પડે. સદને કીધું, મારા ઉદડા ભાઈ, અરે પ્રભુ તમે માગો ને હું ન આપું એવું બને, તમે તારે ખુશી, મને બે ભજન સંભળાવો, બે પદ સંભળાવો. એ સંતે રામસાગરનો તાર દોઢિયો ચડાવ્યો, બે પરમાત્માના આરાધ સંભળાવ્યા અને સંભળાવ્યા પછી કીધું, સદન મારે બીજું કાંઈ જોતું નથી, આ ત્રાજવાની માલિકો જે પથ્થર પીડ્યો છે ને એ પથ્થર મને દે. ઓહો, એમાં શું, એ ઉપાડીને સંતને આપી દીધો. સંત લઈ ગયા, ગંગાજળથી સ્નાન કરાવ્યું, જમજાજળથી સ્નાન કરાવ્યું, તુલસીનો લેપ લગાડ્યો, તુલસીના પાન ચડાવ્યા, ચંદનનો લેપ કર્યો છે, સરસ પ્રકારે પૂજા કરવા માટે છે. સંત બેઠા હશે ત્યારે મરક 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 દાંત કાઢી અને શાલિગ્રામમાંથી પરમાત્માએ કીધું તો કે, હે સંત, મારા ભક્તથી મને નોખો પાડમાં, મને સદનના ત્રાજવાની અંદર જે મજા આવતી હતી ને એ મજા મને તને આ ચંદનના લેપમાં નથી આવી, તું મને હતો ને મૂકી જા, મને દુઃખી કર્યમાં. અરે પ્રભુ, તમે કહાયના ત્રાજવામાં પીડ્યા હતા કે વાત હાથી માંસ પટણવાળા હાથે મને અડતો હતો ને તો એના સ્પર્શની માલિકો જે મને ભક્તિનો ઉમંગ મળતો હતો ને એ મને 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 આ જળમાં ન મળ્યો, મને દુઃખી કર્યમાં, હું મને હતો ન્યા તો મૂકી. પાછો શાલિગ્રામને લઈ અને સંત છે એ સદના કસાઈને ત્યાં આવે છે, ટૂંકમાં વાત કરે છે કે આ તો શાલિગ્રામ છે અને સદના કસાઈને એમ છે હવે અહીં રહેવાય નહીં. એ જોડીની માલિકો શાલિગ્રામ નાખી અને શ્રીનાથજીને પંથે પીડ્યો છે, જગન્નાથને પંથે એ પીડ્યો છે. સદનો હેલો જાય છે, પરમાત્માના ગુણગાન ગાતો ગાતો સદનો હેલો જાય છે અને એમાં એક નગર આવે છે. શ્રીનારાયણ મેર બેઠા છે સદન, એમ થયું નગર નજીક છે, જો કોઈ ધર્મશાળા હોય તો હું રાત્રિ રોકાણ કરી જાઉં, એક રાય ત્યાં રોકાય ને સવારે પાછો હાલ તો થઈ જશે, મારે તો જગન્નાથની જાત્રાએ જવું છે. નગરમાં પ્રવેશ કરે છે, એમાં નગરમાં પ્રવેશ કરતા જ એક સુંદર મજાનો દરવાજો, દરવાજાની અંદર એક રૂપયૌવના ઊભી છે. સદનો અતિશય રૂપાળો હતો, બાઈના પેટની મારી કોઈ પાપ જાય ગયું છે. આ ધર્મશાળાનો રસ્તો પૂછે છે, બાઈ કહે છે ઉતારો કરી જાઓ, આપ તો સંત છો, તમે તારે મારા ઘરે ઉતારો કરી જાઓ. એ અલગ ઓરડાની અંદર દરવાજાની બાજુમાં જ ઓરડો, ત્યાં સદનને ઉતારો દીધો છે. બરોબર અડધી રાતનો સમય ભાંગ્યો છે અને બાઈ સદનની પાસે આવીશ, કામાતુર ચેષ્ટા મંડી છે કરવા, સદનને રીઝવવાની કોશિશ કરે છે. આ તો ભક્ત હૃદય વડું હૃદયનું માણસ, અરે બાપ તમે શું કરો છો, હું તો પરદેહી માણસ છું, તમારો પતિ ઘરમાં સૂતો છે અને તમે અડધી રાતે ત્યાં આવ્યો છો, સારું ન કહે, ભારતની આર્ય નારી માટે થઈ અને આ ધર્મ ભ્રષ્ટતાની વાત છે. બાઈને એમ થયું કે મારો પતિ છે એટલે આ પુરુષ માની સાથે આવવાની ના પાડે છે, પોતે કામાતુર ન લજા ન ભયમ, કામને આધીન થયેલાને ન લજા હોય ન ભય હોય. ઘરમાં ગઈ છે, તલવાર ઉતારી છે, પતિનું મસ્તક જડથી જુદું કીધું. બાઈએ હિલોયવાળી તલવાર લઈ ઘરણાની પોટલી લઈને સદના પાસે આવીને કીધું કે આપણી વચ્ચેનો જે કાંટો હતો મેં દૂર કર્યો છે, આખી જિંદગી બેઠા બેઠા ખાઈ તો ખૂટે નહીં એટલું આ ધન છે અને તું અડધી રાતે મારી સાથે નીકળી જા. સદન પગમાં પડી ગયો છે, હે આર્ય નારી તું ભૂલ ન કર, મહાભયંકર તે કર્મ કર્યું છે. અને પછી બાઈએ જે ચિત્ચરિત્ર કર્યું છે, નારી ચરિત્ર કર્યું, પોતાના વસ્ત્ર તોડી નાખ્યા, બાઈ મંડી રાડું નાખવા, ચોકી પહેરો ભરતા રાજના માણસો આવીને ઉભા રહ્યા છે, શું છે?
કે આ પુરુષને મેં અજાણ્યો સંત માનીને મારા ઘરે આશીર્વાદ દીધો હતો, આની મતિ બગડી અને મારી માથે નજર બગાડી, મારા પતિનું ખૂન કર્યું છે, મારા ઘરમાંથી ઘરેણા લઈ અને ભાગવાની કોશિશ કરી છે, અને મારી માથે મારી ઇજ્જતની માથે ઘા કર્યો છે, મારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. રાજના માણસો સજ્ઞાને પકડી રાજની કચેરી સવારે હાજર કર્યો. બધો મુદામાલ તૈયાર છે, લોહીવાળી તલવાર છે, આદમીનું મૃત્યુ છે, ધરથી મસ્તક જુદું છે, ઘરેણું છે, અસ્તવ્યસ્ત તૂટી ગયેલા બાઈના કપડાં છે. ગુનો સાબિત થઈ ગયો, ગુનો સાબિત થઈ ગયો. રાજાએ હુકમ કર્યો કે ખંભેથી બે હાથ કાપી નાખવામાં આવે. સદનના બે હાથ કપાણા, રાજની તલવાર વાલી, મારાવની તલવાર વાલી, બે હાથ કપાણા છે અને રવાને કર્યો છે. એ કપાઈ ગયેલા હાથને છતાં નારાયણ 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 નું સ્મરણ કરતો 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 ભક્ત હૃદય જગન્નાથજીના મંદિરે આવ્યો છે. પરમાત્માના દર્શન કર્યા છે, જગન્નાથપુરીની અંદર કાળિયા ઠાકરના દર્શન કર્યા છે, દ્વારકાધીશના દર્શન કર્યા છે. અને આમ સદન જ્યાં દર્શન કરે છે ત્યારે મરક 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 મૂર્તિ દાંત કાઢે એટલે સદન કહે છે, પ્રભુ મારે હાથ નથી, હું તારા ચરણમાં કેમ જોડું, ફક્ત મસ્તક નમાવું છું, મારા નમન સ્વીકાર કરી લે. અને મારા નાથ મારા હાથ કપાઈ ગયા, મને અતિશય વેદના થઈ છે, તોય તને દાંત આવે છે, ફક્ત મસ્તક નમાવું છું, મારા નમન સ્વીકાર કરી લે. અને મારા નાથ મારા હાથ કપાઈ ગયા, મને અતિશય વેદના થઈ છે, તોય તને દાંત આવે છે, તને હસવું આવે છે, મારી આ દિશા જોઈને તું દાંત કાઢે છે. ત્યારે પરમાત્માએ કીધું તું સદન, મારો ભક્ત મારી પાસે આજે આવી રહ્યો છે ને, એટલે મને દાંત આવે છે. કે કેમ? કે તારી અને મારી મિલનની વચારે કર્મ આડું આવતું હતું, ત્યાં કર્મ ધોવાઈ ગયું છે ને, હવે તને અને મને મળતા જગતના પટમાંથી કોઈ રોકી નહીં શકે, મારો ભક્ત મને મળે છે ને, મને આનંદ છે. કે શું કર્મ હતું? ત્યારે સદનની કે સદન, ગયા જન્મની માલિકોર, એક તો સામાન્ય વ્યક્તિ હતો, એક કસાઈ ગા લઈને જતો હતો, કસાઈના હાથમાંથી ગા છટકી ગઈ. કસાઈ એમ કીધું, કોઈ પકડજો મારી ગા જાય છે, કોઈ પકડજો મારી ગા જાય છે. એટલે તારી પાસે બીજું કાંઈ નહોતું, પણ તે ગાની ડોકે હાથની આટી નાખી, અને તું જોરાવર માણા હતો એટલે ગાને ડગલું ભરવા ન દીધું, એ આટી નાખી અને તે ગાને પકડી રાખી હતી. એ કસાઈ આવ્યો હતો, એ ગાને લઈ ગયો હતો, એ કસાઈ વાળા ગાને લઈ ગયા પછી એ ગાનો વધ કરવામાં આવ્યો હતો. સદન, એ ગા છે ને, એ ત્યાં નગરની માલિકો સ્ત્રી થઈને જન્મી હતી, એ કસાઈ એનો પતિ થઈને જન્મ્યો હતો. જે ગાને કસાઈ મારી, એ સ્ત્રી એના પતિને માર્યું, એનું કર્મ ન્યા પૂરું થયું હતું. અને તે બે હાથથી ગાને પકડી હતી ને, એટલે કર્મના ફળે તારા તારા હાથ કપાવવા પીડ્યા છે, આજ તારું કર્મ ધોવાઈ ગયું છે, કર્મના બદલા પૂરા થયા છે, એટલે મને રાજી પોષે, મારો ભક્ત હવે મને મળશે, મારો ભક્ત હવે મારી પાસે આવશે, મારા ભક્તનું કર્મ ધોવાઈ ગયું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસુ કરે તાસુ ફલ ચાખા. તો પરમાત્મા એ કર્મ ને આધીન જગત ને કરી રાખ્યું છે. જે હું વાવો એવું અહીં લણે જવાનું છે, જે જેવું વાવે એવું અહીં લણે છે. કર્ષણ અને કથિત આવે એ જ હાથ કે જેને જેનો સંગાથ, અહીં તો નક્કી લીધો હોય નટવર, કર્ષણ અને કથિત આવે એ જ હાથ. દાણા જે હાથે વવાય હાથની માલિકો દાણા આવે છે, અને જે હાથ લોઢાને પકડીને બળદને ખરપિયા મારે છે, હાથમાં લોઢું આવે છે. અહીં ડાબા હાથનું જમણા હાથનું નથી ભોગવવું પડતું, જમણા હાથનું ડાબા હાથનું નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય આ જગતના પટમાંથી કર્મની ગતિ છે. જીવડો લીધેલો જેદી શ્રવણ કુમારનો, અને અંધોને અંધી એની નજરે તરે છે. બ્રહ્મના બાપને એ કર્મ એ છોડ્યો નથી. આજે કર્મના સિદ્ધાંતો, આજે કર્મની રેખાઓ, અહીં ભાગ્ય છે ને તો કર્મને આધીન ઘડાય છે. ભાગ્ય પરમાત્મા લખતો નથી, મનુષ્ય જેવું કર્મ કરે છે એવું એનું ભાગ્ય ઘડાય છે. એ કર્મ કરતો જાય, ફળ ભોગવતો જાય, કર્મ કરતો જાય અને ફળ ભોગવતો જાય. અખિલ બ્રહ્માંડનો માલિક સદનાની કીશે, સદના તારું કર્મ ધોવાઈ ગયું, તે ફળ ભોગવી લીધું, હું જાણું છું તને વેદના થતી હશે, જા હવે મારી કૃપાથી તારી જેટલી આયુષ્ય છે એટલી આયુષ્ય તું ભક્તિની માલિક પર ગાળજે, તારા હાથ કપાણાને એની તને રતિભાર હવે વેદના નહીં થાય. પરમાત્માએ પોતાની માયા મૂકી અને સદનાની તમામ વેદનાને દૂર કરી છે. આ સદનનો કસાઈ સોય એને તારીને દીધો ત્રિકમે, અહીં તો હમીર પારાધી હોય મને સાથે એને તારો સોનુભાઈ, અહીં તો સદનનો કસાઈ સોય એને તારીને દીધો ત્રિકમે. આ ભક્તિનો રંગ છે. મૌનની પ્રાર્થના પણ એ સાંભળે છે, કારણ કે સૌના હૃદયની માલિક જ બેઠો છે, દૂર છે જ નહીં. જે વિશાળ પર્વતને જોનારી આંખ, વિશાળ સમુદ્રને જોનારી આંખ, વિશાળ આકાશને જોનારી આંખ,
પોતાની માલિક પર પડેલા કણાને નથી જોઈ શકતી, કારણ કે કણું આંખથી અતિ નજીક છે. કણું આંખથી અતિ નજીક છે એટલે આંખ છે એ પોતાના કણાને નથી જોઈ શકતી, એમ પરમાત્મા છે એ જીવની પાસે શિવ એટલો નજીક છે કે ગુરુ ગમે ઓળખાય તો ઓળખાય, બાકી બહુ નજીક એટલો બધો છે કે આ જીવ છે એ શિવને જાણી શકતો નથી. આત્મા છે એ પરમાત્માને ઓળખી શકતો નથી. કોઈ સંતો ઓળખાવે, કોઈ ગુરુ ઓળખાવે, કોઈ આવા ભક્તો ઓળખાવે. આવા ભક્તો જે પરમાત્માના આસનને પણ ડોલાવી દે એવા ભક્તો હિન્દુસ્તાનની ધરતીની માથે થયા છે. અને આ કર્મના સિદ્ધાંતો છે, આ કર્મનો ફળ નિયમ છે, કઈ જેવાયું છે એ ઉગવાનું છે, નિહવને ભોગવવાનું છે. કર્મની પાટી ઉપર જે કઈ લેખ લિખાશે એ મનુષ્ય ભોગવવા પડે, ભોગવવા પડે અને ભોગાવવો પડે. એટલે કવિઓએ કીધું છે, થપણના થરને યામા પર મે હરે પીગો નહી, પસ દશરથ દશરથ દીકરને બોલી કાંધે ન ચડ્યો ઈ કાગડા, કરણી જેવી ભરણી અને ઉતરણી એવી પાર. આ તો સકાલ શાસ્ત્રનો સાર, એક નામ રે સમરવાન.